संतुलन अचळांकनी लाक्षणिकताओ। સૌથી પહેલા આપણે જોઈશું કે રાસાયણિક સંતુલન દરમિયાન પ્રાણીના ગુણધર્મો જેવા કે રંગ, સાંદ્રતા, દબાણ કે તાપમાન અચળ રહે છે। અને તે પ્રણાલીના સમગ્ર વિસ્તારમાં એક સમાન હોય છે। બીજી લાક્ષણિકતા જોઈએ તો રાસાયણિક સંતુલન પ્રાપ્ત થાય ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ સરખા હોય છે। પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે VF અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલે કે VR, ફોરવર્ડ રિએક્શન રિવર્સ રિએક્શન। રાસાયણિક પ્રક્રિયા સમયે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓનો વેગ સરખા હોય છે। ત્રીજું જોઈએ રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો જેવા કે સાંદ્રતા, દબાણ, તાપમાન બદલાય તો સંતુલન પર તેની અસર પડે છે વગેરે બદલાય તો સંતુલન પર તેની અસર પડે છે। ચોથું છે જો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી હોય તો પણ નિયત તાપમાને સંતુલન અચળાંક અચળ રહે છે। એટલે કે આપણે કહી શકીએ કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી હોય તો પણ નિયત તાપમાને સંતુલન અચળાંક અચળ રહે છે। પાંચમું જોઈએ આપણે તાપમાન બદલાતા સંતુલન અચળાંક નું મૂલ્ય બદલાય છે। એટલે કે તાપમાન જો બદલાય તો સંતુલન અચળાંક એટલે કે બદલાય છે। પાંચમી સંતુલન અચળાંકની રાસાયણિક લાક્ષણિકતા જોઈએ તો છઠ્ઠી સંતુલનની પ્રાપ્તિ માટે પ્રક્રિયા ડાબી બાજુથી જમણી તરફ અથવા તો જમણી બાજુથી ડાબી તરફ કરી શકાય છે। સંતુલનની પ્રાપ્તિ માટે પ્રક્રિયા ડાબી બાજુથી જમણી તરફ એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ અથવા જમણી બાજુથી ડાબી તરફ એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ જમણી બાજુથી ડાબી બાજુ કરી શકાય છે। અને સાતમું છે સંતુલન અચળાંક પર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી।
संतुलन अचरांक पर उद्दीपक ने कोई असर थती नहीं। તેથી નિપજોનું પ્રમાણ એક સરખું રહે છે પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનો વેગ વધે છે। संतुलन अचलांक ना एकमो सबसे पहला आपने जो इश्यू धारो कि संतुलन अचलांक केसी लिए तो केसी ना एकम आपने थे मोलारिटी अथवा तो मोल पर लीटर दबाण होई तो तेना संतुलन अचलांक केपी लईए तो तेनो एकम थशे पास्कल एटले के आपणे पीए वडे दर्शावीए छे अथवा तो किलो पास्कल अथवा तो बार अथवा तो तेने आपणे कही शकीए वातावरण। प्रक्रिया द्वारा आपणे समझिए संतुलन अचलांक नुं मूल्य। धारो के कोई एक प्रक्रिया छे अने ते आपणे तेनो एकम जाणवो छे कोई एक प्रक्रिया लईए एच टू वायु वत्ता आई टू वायु गिव्स टू मोल एच आई वायु संतुलन अचलांक आपणे शोधवो छे। आपणे खबर छे के सी बराबर નિપજોની સાંદ્રતા એટલે કે એચ આઈ તેનો સ્ક્વેર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એચ ટુ અને આઈ ટુ। હવે ધારો કે એચ આઈ ની સાંદ્રતા આપણે મોલ પર લીટરમાં લઈએ તો મોલ પર લીટર સ્ક્વેર છેદમાં એચ ટુ ની સાંદ્રતા મોલ પર લીટર એ જ રીતે આઈ ટુ ની સાંદ્રતા મોલ પર લીટરમાં રહીશું એટલે કે ઉપર નીચે બંને કેન્સલ આઉટ થશે અને આપણને તેનો એકમ મળશે એકમ રહી। આ પ્રક્રિયામાં કેસીનો એકમ એકમ રહી છે। બીજી પ્રક્રિયા લઈએ એન ટુ વાયુ વત્તા ત્રણ મોલ એચ ટુ વાયુ ગીવ્સ બે મોલ એમોનિયા। एमोनिया बनावानी हैबर पद्धति छे तो अहीं केसी बराबर एमोनिया नी सांद्रता नो वर्ग एटले के लखीशुं मोल पर लीटर स्क्वेर छेदमां एन टू नी सांद्रता एटले के मोल पर लीटर एच टू नी सांद्रता नो घन एटले के मोल पर लीटर अने तेनो आपणे घन करीशुं। अहींया स्क्वेर छे અહીંયા ઘન છે અહીંયા એક છે એટલે આપણે અહીંયા ચાર ઘાત થશે મોલ પર લીટર અને અહીંયા બે ઘાત એટલે કેન્સલ આઉટ થશે માટે આપણને વધશે એકના છેદમાં મોલ પર લીટર સ્ક્વેર સ્ક્વેરને આપણે ઉપર જઈએ તો માઇનસ ટુ થઈ જશે એટલે કે એવી રીતે લખી શકીએ કે મોલ પર લીટર માઇનસ ટુ। આ રીતે આપણે આનો કેસીનો એકમ શોધી શકીએ। ત્રીજી પ્રક્રિયા જોઈએ એસિટિક એસિડ એટલે કે સીએ થ્રી સીઓએચ પ્રવાહી વત્તા ઇથેનોલ એટલે કે સી ટુ એચ વાય ઓએચ પ્રવાહી ગીવ્સ
एस्टर CA3COO C2H5 प्रवाही वत्ता पानी H2O प्रवाही कैसे नहीं कीमत चाहिए कैसी बराबर नीचे उतनी पजोनी सांद्रता इसलिए मोल पर लीटर इसलिए आप लिख सकते मोल पर लीटर स्क्वेयर यहाँ पर निपजो निसांद्रता मोल पर लीटर मोल पर लीटर मोल पर लीटर स्क्वेयर इसलिए के बनने कैंसल आउट होते हैं ना अनु अपने एकम एकम रही सकते एकम नहीं मरे हम अपने उदाहरण द्वारा समझिए उदाहरण सात रकम आपेली छे सीओ वायु वत्ता पानी गिल सीओ टू एटले के कार्बन डाइऑक्साइड वायु वत्ता एच टू वायु प्रक्रिया नो संतुलन अचलांक एटले के केसी 810 केल्विन तापमाने चार पॉइंट पच्चीस छे धारो के आ प्रक्रिया में शुरुआत में 0.1 मोलर सांद्रता धरावता प्रक्रिया को थी शुरू करवामा आवी होय तो संतुलन समये CO H2O, CO2 અને H2 વાયુની સાંદ્રતા 810 કેલ્વિન તાપમાને શોધો અથવા તો ગણો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયાના केसी नी कीमत आपेली छे 4.25 शुरुआती सांद्रता आपने आपेली छे 0.1 मोलर तो संतुलन समय CO H2O CO2 અને H2 ની સાંદ્રતા શોધવાની છે તો સંતુલન સમયે આપણે જોઈ શકીએ કે CO2 અને H2 ની બંનેની સાંદ્રતા સરખી હશે એ જ રીતે CO અને H2O ની પણ સાંદ્રતા સમાન હશે તો આના માટે આપણે केसी ની કિંમત આપેલી છે તો એના પરથી આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ પ્રક્રિયા છે CO વાયુ વત્તા H2O વાયુ ગીવ CO2 વાયુ વત્તા H2 વાયુ શરૂઆતની સાંદ્રતા જોઈએ તો આપણને શરૂઆતની સાંદ્રતા આપેલી છે પ્રક્રિયકોની 0.1 મોલર બંનેની સરખી થશે શરૂઆતમાં આપણને નિપજ નહીં હોય એટલે માટે શરૂઆતની સાંદ્રતા અહીંયા 0 સંતુલન સમયે સાંદ્રતા તો સંતુલન સમયે આપણને નિપજની સાંદ્રતા આપેલી છે ધારો કે સંતુલન સમયે એક્સ મોલર નિપજની સાંદ્રતા હોય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા સંતુલન સમયે 0.1 શરૂઆતમાંથી એમાંથી એક્સ મોલર કાઢી દઈએ એટલે આપણી થશે એ જ રીતે 0.1 માઇનસ એક્સ મોલર હવે આપણે જોઈએ કેસી બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર તો માટે લખી શકીએ કે સી બરાબર
નીપજ આપણને આપેલી છે સીઓ ટુ ની સાંદ્રતા ગુણ્યા એચ ટુ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક આપેલો છે સીઓ ની સાંદ્રતા અને એચ ટુ ઓ ની સાંદ્રતા. સીઓ ટુ ની સાંદ્રતા આપણે એક કરેલી છે તો એક્સ ઇન્ટુ એક્સ સીઓ ની સાંદ્રતા શરૂઆતમાં 0.1 હતી એમાંથી એક્સ બાદ કરીએ છીએ 0.1 માઇનસ 4.25 સંતુલન અચળાંક તેની કિંમત લખીશું 4.25 અને લખીશું 0.1 માઇનસ એક્સ સ્ક્વેર માટે આપણે એક્સ સ્ક્વેર બરાબર લખી શકીએ 0.25 ઇન્ટુ 0.1 માઇનસ એક્સ સ્ક્વેર 0.25 અને અવયવ પાડીએ તો આપણને મળે 0.01 પેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા 0.1 એટલે કે આપણે લખી શકીએ 0.2x વત્તા છેલ્લા પદનો વર્ગ એક્સ સ્ક્વેર તો બરાબર આપણે આનો આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે 0.0425 માઇનસ 4.2 ગુણ્યા 0.2 એટલે કે 0.850 વત્તા 4.25 એક્સ સ્ક્વેર. હવે આપણે એક્સ સ્ક્વેર ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને મળશે માટે 0.0 અને બરાબર આપણે 0 લખી શકીએ 0.0425 માઇનસ 0.850 વત્તા 4.25 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માટે 4.25 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે લખી શકીએ આપણે 3.25 એક્સ સ્ક્વેર. હા અહીંયા આપણે એક્સ લખવાનું ભૂલી ગયા તો એક્સ માઇનસ 0.850 એક્સ વત્તા 0.0425 બરાબર 0. હવે આપણે જોઈ શકીએ કે આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ વત્તા સી બરાબર 0 પ્રકારનું સમીકરણ છે જ્યાં બરાબર આપણે એ લઈ શકીએ બી બરાબર માઇનસ 0.850 લઈ શકીએ અને સી બરાબર 0.0425 લઈ શકીએ. માટે હવે આપણે સમીકરણ મૂકીશું તો સમીકરણનો આપણી પાસે ઉકેલ છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. કિંમત આપણે લખીએ માઇનસ બી એટલે કે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે તો પ્લસ 0.850 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર બી આપણને આપેલું છે માઇનસ 0.850 માઇનસ 0.850 નો સ્ક્વેર માઇનસ 4 એ છે 3.25 અને સી છે 0.0425 છેદમાં બધાના છેદમાં આવશે 2a એટલે કે 2 ગુણ્યા a છે 3.25. હવે આનો આપણે સ્ક્વેર કરીશું આ બધાનો ગુણાકાર કરીશું અને બંને પાસ કરીએ તો માટે આપણને મળશે એક્સ બરાબર 0.850
प्लस और माइनस 0.41 એની કિંમત મળશે છેદમાં 6.50। હવે ધારો કે અહીંયા આપણે પ્લસ લઈએ તો એક ઉકેલ આપણને મળે x1 બરાબર 0.850 પ્લસ 0.41 છેદમાં 650, અને બીજો ઉકેલ છે x2 બરાબર 0.850 માઇનસ 0.41 છેદમાં 6.50। આનું આપણે જોઈએ તો આપણને મળશે 0.19, x1 બરાબર 0.19। અને આ રીતે આપણે કરીએ ઉકેલ તો 0.08 થશે। પરંતુ આપણને ખબર છે કે શરૂઆતની સાંદ્રતા x એટલે આપણે નિપજની સાંદ્રતા ધારેલી છે, પરંતુ શરૂઆતની સાંદ્રતા લખી શકીએ કે માટે x બરાબર 0.068 મોલર, કેમ કે શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર છે તો અંતિમ સાંદ્રતા તેના કરતા ઓછી જ હોવી જોઈએ। એટલે કે x x એટલે કે આપણે ધારેલું હતું કે CO2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા x ધારેલ હશે, તો બરાબર આપણે લખી શકીએ 0.068 મોલર। પ્રક્રિયકોની સાંદ્રતા જોવી છે, પ્રક્રિયકમાં છે H2 અને CO, તો CO ની સાંદ્રતા બરાબર H2O ની સાંદ્રતા બરાબર આપણે જોઈ લીધું 0.1 માઇનસ 1, શરૂઆતમાં 0.1 હતી અને પછી આપણે 1 ધારેલી હતી, તો બરાબર 0.1 માઇનસ 0.068, તો બંનેની સાંદ્રતા થશે 0.032 મોલર।